सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर चौथो ने तरंग एकावन एम छेल्ले एम कथा लखे छे के महाराज लोया गामनी अंदर आव्या छे। लोया गामना हरिभक्तो बहु प्रेमी छे। आ प्रेमी हरिभक्तो महाराजनी माटे बधी वस्तु लावे। एनी अंदर मुक्तानंद स्वामी पासे जर रसोई आपवानी थई त्यारे महाराजे कह्युं के जाओ मुक्तानंद स्वामी पासे जाओ अने स्वामीए कीधुं के अमे पाका हरिभक्तो होय ने एनी काची रसोई लईए छे अने कोई काचा हरिभक्त होय ने तो एनी पाकी रसोई लईए छे। એટલે તમે તો પાકા છો બધા લોયાના હરિભક્તો, એટલે તમે કાચી રસોઈ લાવો। અને ત્યારે હરિભક્તો મહારાજ પાસે ઉદાસ થઈને જાય છે અને મહારાજ કે તમારો ભાવ હોય એવું કરો, ત્યારે સુખડીના ગાંઠિયા પાકી રસોઈ લઈને લોયાના પ્રેમી ભક્તો આવે છે, મહારાજે પોતે જમે છે। રસોઈ લઈને આવ્યા, પાકા બધાય સીધા લઈને આવ્યા, પાકી આવી તૈયાર રસોઈ લઈને જ્યારે લોયાના ભક્તો આવે ત્યારે આગળ જે કથા છે એ સ્વામી લખે છે। પૂર ચોથું તરંગ બાવન। શ્રી હરિ જે પ્રીત કર જોઈ હરિજન ભાવ, હરિજન પ્રીત કર નહિત બોલત અતિ ઉછાવ, હરિજન પ્રીત કર નહિત બોલત અતિ ઉછાવ, ચરુકીએ હરિ જેય કે લીએ પીછે મુખવાસ, સંત કુ બેઠાએ જેવને ઓર નૃપતિ દાસ। હરિભક્તોનો પ્રેમભાવ જોઈને શ્રીહરિ પ્રેમથી જમ્યા। હરિભક્તોને પોતામાં પ્રેમ કરાવવા માટે તો અતિશય ઉત્સાહથી શ્રીહરિ બોલતા હોય છે। શ્રીહરિએ જમીને ચડું કર્યું, પછી મુખવાસ લીધો, સંતોને અને પોતાના સેવક દરબારોને જમવા બેસાડ્યા। ઘણા જ પરમ ઉદાર સ્વભાવવાળા અને ભક્તજનોને આનંદ કરાવનારા ધર્મકુમાર શ્રીહરિ તે વખતે પીરસવા માટે ઉઠ્યા। લોયાના પ્રેમી ભક્તોનો પ્રેમ જોઈને મહારાજ બધું જમ્યા, જમી અને પાછા મહારાજ વખાણ પણ કરવા લાગ્યા કે વાહ ભક્તો, બહુ સરસ તમે મીઠાઈ બનાવીને લાવ્યા છો, બહુ સારું કર્યું તમે આ ગાંઠિયા લઈ આવ્યા, બહુ સારું કર્યું તમે આ મોતિયા લાડુ લઈ આવ્યા। આમ એક એક વસ્તુઓ જે જે લાવ્યા છે એના વખાણ પણ મહારાજ કરે છે। ભગવાન જે કાંઈ ગ્રહણ કરે છે, ભગવાન જે કાંઈ વખાણ કરે છે એ મહારાજની ક્રિયા જીવના કલ્યાણને અર્થે છે। મહારાજ અને મોટા પુરુષો જે કાંઈ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને પાછા એમ કહે છે કે આ તો બહુ સરસ, તમે સારું થયું આજે આ થાળ કર્યો, તમે આ સરસ વસ્તુ બનાવી છે, આમ વખાણ કરતાં કરતાં જમતા હોય એ કેવળ ને કેવળ જીવના કલ્યાણને અર્થે છે। આપણી જેમ નથી કે આપણને ભાવે એટલે આપણે કહીએ બહુ સરસ છે, અને મહારાજ અને મોટા પુરુષો કે
કેવી રીતે બહુ સરસ, કે એ બીજાને પ્રોત્સાહન આપવા માટે, બીજાના જીવને બળ મળે મોક્ષના માર્ગે ચાલવાનું, એટલે એમ કે બહુ સરસ છે. આટલો ફેર છે. જીવ છે એ પોતાની ઇન્દ્રિયોને લાલ લડાવવા માટે વખાણ કરતો હોય છે, જ્યારે મહારાજ અને મોટા બીજાને બળ આપવા માટે એના વખાણ કરતા હોય છે. મહારાજ જાતે પીરસવા લાગ્યા, જમી લીધું, ચડું કર્યું, સંતોની પંક્તિ થઈ, સંતોને મહારાજ પીરસવા લાગ્યા. કામકાજમાં સજાગ જે સંતો હતા તે સુખડીના થાળ ભરી ભરીને ઝડપથી વારંવાર લાવતા, અને શ્રીહરિ તો પીરસવામાં ઘણા જ ચતુર હતા તેથી બધું પીરસતા રહ્યા. સંતો અને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિ હાથ ધોયા. કામકાજમાં સજાગ સંતો, પીરસવાવાળા સજાગ જોઈએ. થાળીમાં ખૂટી જાય પછી ઓલો બેઠો રહે, 5 મિનિટ સુધી વાત જોવે પંક્તિની અંદર કે હજુ કંઈ આવ્યું નહીં, ઓલાને લાગે કે હવે ઊભો થઈ જવું, અને ઊભો થઈને જાય ત્યારે દોડતો લાડુ લઈને જાય તો. અને પીરસવાળો એવો સજાગ જોઈએ કે ડીશની અંદર ખૂટતા પહેલાં ડીશની અંદર પાછું પહોંચાડી દે. પીરસવાવાળા પહેલાંના જમાનામાં હતા એવા, ઝડપી આવતા, બુફે થઈ ગયું એટલે આમ તો કોઈની ચિંતા કરવાની જ નહીં, એ જાતે જ કરે, કે એને જરૂર હોય ડીશ લઈને ઊભા રહી જાય, ફરી જરૂર હોય તો ફરી આવે. એમાંય વિદેશોની અંદર તો એક જ વારની અંદર બધું થઈ જાય, પણ પહેલાં ઓલા હારથિયા પીરસે, 200, 500, 1000 માણસ બેઠા હોય તો એક સાથે બધાને પીરસાઈ જાય. એમાં સજાગ જોઈએ, કામકાજ કરવાની અંદર સજાગ હોય. એવા સંતો હતા, એ તરત બધું ભરી ભરીને આપતા. અને મહારાજ પણ એવા ચતુર હતા કે દરેક વસ્તુને ઝડપથી પીરસી દેતા. સંતોની પંક્તિમાં પીરસવું એ 500 પરમહંસોને, અને મહારાજને પહોંચવાનું એકલાને બહુ કઠણ છે. તમે 25 જણ પીરસવાવાળા હોય તો પહોંચી શકો, પણ આ તો દરેક સંતને પીરસવા મહારાજને સ્વયં જવાનું, દરેક હરિભગતને પીરસવા મહારાજને સ્વયં જવાનું. એટલે મહારાજ એવા જ ચતુર હતા પીરસવાની અંદર. સંતો અને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિએ હાથ ધોયા. સંતરુ રૂપ જેવર હે જબહી, શ્રીહરિ કર કુદોએ તબહી, પલંગ પર પીછે બેઠે આઈ, પલંગ પર પીછે બેઠે આઈ, સંત અરુણ રૂપ કી સભા બનાઈ, સંત અરુણ રૂપ કી સભા બનાઈ, સંજા વખત બઈ તેહી વારા, મસાલ આયે અપરમ પારા, ઉઠે સંત સભા સબ સો જોઈ, આરતી કરને લગે સોઈ. સંતો અને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિએ હાથ ધોયા, પછી પલંગ ઉપર આવીને બિરાજમાન થયા. સંતો અને દરબારોની સભા થઈ, સંધ્યા સમય થયો, ઘણી મસાલો આવી. સભામાં સંતો અને સૌ ઊભા થયા અને આરતી કરવા લાગ્યા. આરતી પછી રંગભીના શ્રીહરિએ ઊભા થઈને ધૂન કરી. શ્રીહરિએ પોતાના શરીર ઉપર અનુપમ સોનેરી વસ્ત્ર પહેર્યા હતા. તેનું તેજ અત્યંત ચમકતું હતું, તેને કહી શકાતું નથી. વીજળીના જેવા ચમકતા પ્રકાશની વચ્ચે મૂર્તિ અત્યંત તેજસ્વી જણાતી હતી. લોયાના ચોકમાં મહારાજે સ્વયં ધૂન કરાવી છે, ભજન કરાવ્યું છે. જ્યારે આપણે લોયા જઈએ અને લોયાની અંદર સુરાબાપુના દરબારગઢની અંદર જ્યારે જઈએ, ત્યારે દરબારગઢમાં જઈને ત્યાં ઉચ્ચ સ્વરે કરીને મહારાજના મંત્રની ધૂન બોલવી, ધૂન બોલીને યાદ કરવું કે મહારાજ જ્યારે સ્વયં પ્રથમ વખત લોયા પધાર્યા હતા ત્યારે મહારાજ સ્વયં ધૂન બોલ્યા હતા. મહારાજ આ જે ધૂન બોલ્યા છે એ તો ગામના પાદરની અંદર તંબુમાં જ્યાં મહારાજનો ઉતારો છે ત્યાં જ બોલ્યા છે. એટલે ઊંચાનવાળી વાડી અત્યારે જ્યાં મંદિર થઈ રહ્યું છે, જે જગ્યાએ અત્યારે પૂજ્યપાદ ગુરુજી અને સંતો રહે છે, એ જ જગ્યાઓ ઉપર મહારાજ આ ધૂન બોલીને ત્યાં જ આ સંતોની જમવાની પંક્તિઓ આદિ કરેલું છે. કારણ કે ગામની બહાર જ ઉતારો આટલા બધા સંતો ભક્તોને આપેલો છે, અને મહારાજ સ્વયં પીરસી અને જેવા જમી રહ્યા એટલે જમીને ઊંઘી નહીં જવાનું,
જેવું જમવાનું પત્યું વાસુદેવ હરે પતે એટલે મહારાજને તરત પાછું સ્વામિનારાયણ હરે શરૂ થાય. વાસુદેવ હરે એટલે પંક્તિનો ટાઈમ, ભોજનનો ટાઈમ. જમવાનું હોય તો એવું બોલાય કે વાસુદેવ હરે કરવા ચાલો બધા. વાસુદેવ હરે એટલે વાસુદેવ હરે એટલે પંક્તિ કરી દો, જમવા બેસી જાવ એમ. અને સ્વામિનારાયણ હરે એટલે સભામાં બેસી જાઓ. સ્વામિનારાયણ હરે કે એટલે ખુરશી પર બેસી જવાનું આ હોલમાં આવીને, અને વાસુદેવ હરે કે એટલે ઓલા હોલ બાજુ, ઓલા હોલમાં વાસુદેવ હરે જ થાય અને આ હોલમાં સ્વામિનારાયણ હરે જ થાય. એવી રીતે મહારાજે પહેલાં જમાડ્યા પછી ધૂન કરી. જ્યારે મહારાજ ધૂન કરતા હતા ત્યારે વીજળીના જેવા ચમકતા પ્રકાશની વચ્ચે મૂર્તિ અત્યંત તેજસ્વી લાગતી હતી. મહારાજના જે વસ્ત્રો હતા એ સોનેરી હતા, એટલે તેજને મધ્યે મહારાજની મૂર્તિ ચમકતી દેખાતી હતી. પ્રકાશની મધ્યે, વીજળીના જેવા ચમકતા પ્રકાશની મધ્યે મૂર્તિ અત્યંત મનોહર લાગતી હતી. સબ સબાકુ મૂર્તિ શોભાવે, એસો દૈવત મહારહાવે, પ્રેમી જન મૂર્તિ કો દેખા, પ્રેમી જન મૂર્તિ કો દેખા, સમાધિ હો ગઈ અલેખા, સમાધિ હો ગઈ અલેખા. એ મૂર્તિ બધી સભાને શોભાવતી હતી. આપણે મહારાજના જ્યારે બહુ સરસ વાઘા જોઈએ અને બહુ સરસ અલંકારો પહેરેલા જોઈએ ત્યારે આપણે એમ કહીએ કે મહારાજ બહુ મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે. કેમ મસ્ત લાગે છે? વાઘા મહારાજના બહુ સરસ છે, કપડાં બહુ સરસ છે. પણ ખરેખર કપડાની શોભા મહારાજથી છે. મહારાજ બહુ સરસ છે એટલે કપડાં સારા લાગે છે. આપણું રૂપ હરખું ના હોય, મોઢાનું ઠેકાણું ના હોય ને ગમે એવા સારા કપડાં પહેરાવો તો કંઈ રૂપાળો લાગે? કોઈ લાગે? એનું મોઢાનું જ ઠેકાણું ના હોય, એને તમે ગમે એટલા શણગાર પહેરાવો, ગમે એવા હીરાના હાર પહેરાવો, મોગામ મોગા સોનાના દાગીનાઓ પહેરાવો તો એ બધા શું કે આની ઉપર એકેય શોભતું નથી, કે રહેવા દો ને. દાગીના અને વસ્ત્રોથી મહારાજ નથી શોભતા, મહારાજથી એ શોભે છે. કારણ કે શોભા માત્રના ધામ ભગવાન જ છે. ભગવાન હોય તો બધું શોભે. આ હોલ આટલો સરસ છે એટલે ઘનશ્યામ મહારાજ શોભે છે? ના. સોનાનું સિંહાસન છે એટલે ઘનશ્યામ મહારાજ શોભે છે? ના. ઘનશ્યામ મહારાજ છે એટલે સોનાનું સિંહાસન શોભે છે. ઘનશ્યામ મહારાજ છે એટલે આ હોલ શોભે છે. ઘનશ્યામ મહારાજ છે એટલે આપણે શોભીએ છીએ. ઘનશ્યામ મહારાજ જો ના હોય આપણાથી એ નથી શોભતા, એનાથી આપણે શોભીએ છીએ. એમ કહે છે કે મૂર્તિને શોભાને લઈને આખી સભા સરસ લાગતી હતી. આખી સભાની શોભા જુદી હતી. મૂર્તિમાં એવું મહાન દૈવતને દિવ્યપણું રહ્યું હતું. પ્રેમી ભક્તો એવી મૂર્તિના દર્શન કર્યા કે તેનાથી તેમને અદ્ભુત સમાધિ થઈ ગઈ. લોયાના હરિભક્તોને શ્રીજી મહારાજે પ્રથમ વખત લોયા પધાર્યા અને બધાએ હરિભક્તોએ પ્રેમથી મહારાજના દર્શન કર્યા તે બધાને સમાધિ. વિચારો, લોયામાં પહેલી જ વખતમાં સમાધિ, અને આ ઘનશ્યામ મહારાજ આપણા લોયા ધામમાં એવા જ પધાર્યા છે ને. જે દર્શન કરે ને ભાવ સમાધિ કરી દે, જે દર્શન કરે ને ભાવ સમાધિ કરી દે, સમાધિ જ થઈ જાય છે. વગર યાદ કરે ભગવાન હાંભરે એવા મહારાજ અહીં બિરાજ્યા. સોનેરી વસ્ત્રોની વચ્ચે જેમ મૂર્તિ ન્યા લોયાની અંદર શોભતી હતી એમાં સોનાના સિંહાસનની અંદર મૂર્તિ ઝગમગત થાય છે. અનંત જીવાત્માઓને ખેંચે છે. અરે પરોક્ષના આવેલા મહારાજના આશ્રિત તો ઠીક, પણ પરોક્ષ, પરોક્ષમાં કહેતા ભગવાન શ્રીકૃષ્ણને માનતા હોય કે ભગવાન શ્રી રામચંદ્રની અંદર માનતા હોય એવા કોઈ અહીંયા આવ્યા હોય? એક ભાઈ અહીંયા આગળ ભગવાન શ્રીકૃષ્ણના આશ્રિત હતા, અહીંયા આવ્યા, મહારાજના દર્શન કર્યા. એ કે અમારા મંદિરની અંદર અમારા ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ આવી જોરદાર નથી, કે આવું જો અમારે ત્યાં સ્વરૂપ હોત તો અમને બહુ સુખ આવત.
વર્ષ પહેલાં જ આવ્યા હતા. એટલે મહારાજ એવા છે, મહારાજનું સ્વરૂપ એવું છે, ખેંચી લે. સમાધિ થઈ ગઈ, લોયાના લોકો બધાને સમાધિ થઈ ગઈ. શ્રીહરિ અતિશય પ્રેમથી ધૂન કરતા હતા. મહારાજ તો તાળી પાડીને ઊભા થઈને ઊંચા સ્વરે કરીને ધૂન બોલતા. મહારાજને ધૂન બોલવાની ટેવ ધીરી ધીરી નહોતી, મહારાજ તાળી ધીરી નહોતા પાડતા. લોયાના વચનામૃતમાં જ મહારાજે એમ કીધું, લોયાના તેરમામાં, કે હાથના આંગળા ફાટી જાય એવી તાળીઓ પાડીને ધૂન બોલીએ છીએ. અને આપણી ધૂન કેવી હોય? કહેવું પડે કે તાળી પાડજો. જેને એ હાથને બરાબર હંગરી રાખવાના હોય ને, આ હાથની ઉપર કાંઈ કોઈ પ્રકારની અસર ના થવી જોઈએ, એવી રીતે હાથને રાખ્યા હોય, એટલા સેફ, આમ જાને સેફમાં મૂકી દીધા હોય, આપણને લાગે કે આટલા બધા બેઠા છે, 100, 150, 200 હરિભક્તો બેઠા છે, પણ એવું લાગે દરેકના હાથ સેફમાં મૂકેલા છે, સેફમાં મૂક્યા હોય ને એવું લાગે. પછી કઢાવવા પડે, થોડું કાઢો, આવે લોભ બહુ ના કરશો, થોડું કાઢો. ત્યારે માંડ તાળી પાડે, એમાંય પાછી તાળી પાડે તો તાળી પાડવામાં તાલની ખબર ના હોય તો કોક બહાર સાંભળે તો લાગે કે હું અહીં ધોબી ઘાટ છે, શું અમેરિકામાં કપડાં ધોવાનો ઘાટ ખોલ્યો છે એવું થઈ જાય. એમાંય પાછો તાલબદ્ધ તાળી પાડવી. તાળી પાડવાની પણ એક પદ્ધતિ છે. તાલમાં જેને તાલની ખબર હોય આજુબાજુમાં એનું જોઈને તાળી પડે, અને પછી તાળી પાડે તો એક હરખી તાળી પડે, એક હરખી તાળી પડે ને ઉચ્ચ સ્વરે કરીને ધૂન થતી હોય ને એક હરખી તાળી પાડીને ધૂન થતી હોય, આખું વાતાવરણ જુદું થઈ જાય. મહારાજ સ્વયં ઊંચા સ્વરે કરીને ધૂન બોલતા અને એના કારણે ઘણાને સમાધિ થઈ જતી. શ્રીહરિની મૂર્તિ એવી લાગતી કે જેનાથી અનંતને સમાધિ થઈ. દુનિયામાં આવી રીત ક્યાંય નથી. શ્રીહરિ સમાધિ કરાવીને પોતાની બધી અલૌકિક રીત સૌને બતાવતા. સમાધિ કરાવે અને પોતાનું સ્વરૂપ જેવું છે એવું જીવ પ્રાણી માત્રને ઓળખાવે. સમાધિ કરાવતા. ધૂન કરત હરિ કરયતિ પ્રીતિ, એસી ન જગ મે કોઈ કી રીતિ, હરિ કી રીતાય અલૌકિક સબ હો, હરિ કી રીતાય અલૌકિક સબ હો, સમાધિ કરાય દેખાવત તબહુ, સમાધિ કરાય દેખાવત તબહુ. મહારાજ એકવાર મહારાજના સંતો બધા બુરાનપુર ગયેલા. બુરાનપુર સંતો ગયા, તે સંતોએ બુરાનપુરની અંદર સત્સંગ કરાવ્યો. સત્સંગ કરાવ્યો અને સંતો સત્સંગ કરાવીને જ્યારે પાછા વળતા હતા ત્યારે એક બિંદો કરીને એક વાણિયો હતો. એ બિંદો, એ બિંદાને મહારાજની વાતો સંતોએ કરી એટલે એને મહારાજનો નિશ્ચય થયો. મહારાજનો નિશ્ચય થયો એટલે સંતો સહિત ગઢડા આવ્યો. ગઢડા આવીને એને મહારાજને જોયા તો મહારાજ તો મનુષ્ય આકારે હતા, એટલે દેખાય મનુષ્ય જેવા, પોતા જેવા જ લાગ્યા. એને તો સંતોએ એમ કીધેલું કે એ તો બહુ અલૌકિક છે ને બહુ દિવ્ય છે, અને અહીં તો બધું હાડમાંસને ચામડાનું શરીર હોય એવું મહારાજે મનુષ્ય સ્વરૂપ ધારણ કરેલું એને દેખાયું, કાંઈ દિવ્યતા દેખાઈ નહીં. એટલે બિંદાને એમ થયું કે અરે રે, આ સાધુના કીધે હું 400 ગાઉનો ધક્કો મેં અહીં ખાધો, આ તો કાંઈ ભગવાન નથી, આ તો મનુષ્ય છે. આટલો સંકલ્પ એને થયો, આ કાંઈ થોડા ભગવાન છે, આવો સંકલ્પ થયો. અને ત્યાં મહારાજે એની સામે દ્રષ્ટિ કરી બિંદાની હામું અને એને સમાધિ થઈ. સમાધિ થઈ અને સમાધિની અંદર જે સ્વરૂપ એને ગઢપુરમાં લીમતરું નીચે જોયું એ સ્વરૂપ એને સમાધિમાં દેખાયું. અને મહારાજ આગળ ચાલે અને બિંદો પાછળ ચાલે. તે બદ્રિકા આશ્રમમાં ગયા સૌથી પહેલાં. મહારાજ કે બિંદા, આ અમારું બદ્રિકા આશ્રમ. અને બદ્રિકા આશ્રમની અંદર પ્રવેશ કર્યો ત્યાં તો નરનારાયણ દેવ પોતાના સિંહાસનમાંથી ઊભા થઈ ગયા. ઊભા થઈ મહારાજને સિંહાસન ઉપર બેસાડ્યા અને મહારાજને બેસાડીને ઓલા બિંદા ભગત હતા ને એ બિંદાની બાજુમાં બેહાડ્યો એક બાજુ પર. પછી મહારાજ કે હાલ બિંદા આગળ, આગળ લઈ ગયા. શ્વેતદ્વીપમાં ગયા. જો બિંદા, અમારું શ્વેતદ્વીપ. વાસુદેવ નારાયણ ત્યાં ઊભા થઈ ગયા. ઊભા થઈને મહારાજને પોતાના સિંહાસન પર પધરાવ્યા, પૂજા કરી, આરતી કરી. બિંદો તો જોઈ રહ્યો,
એને નામ સાંભળેલા શાસ્ત્રોમાં કે વાસુદેવ નારાયણનું શ્વેતદ્વીપ છે, નરનારાયણનું બદ્રિકા આશ્રમ છે, લક્ષ્મીનારાયણનું વૈકુંઠ છે, શ્રીકૃષ્ણનારાયણનું ગોલોક છે, આવું એને સાંભળેલું. એનાથી આગળ તો કંઈ સાંભળેલું નહીં. આગળ ગયા વૈકુંઠમાં, લક્ષ્મીનારાયણ ઊભા થઈ ગયા. મહારાજ કે આ મારું વૈકુંઠ છે. લક્ષ્મીનારાયણને મહારાજને પોતાના સિંહાસન પર બેસાડીને પૂજા કરીને આરતી કરી. પેલો બિંદુ તો જોતો જ રહી ગયો કે મેં તો શાસ્ત્રમાં એવું વાંચ્યું છે કે નરનારાયણ, વાસુદેવ નારાયણ, લક્ષ્મીનારાયણ, શ્રીકૃષ્ણ નારાયણ આ બધા નારાયણના સ્વરૂપો છે અને એ જ પરબ્રહ્મ છે. તો અરી એ બધાય આ ગઢપુરમાં બેઠેલો આ મનુષ્ય જેવા દેખાય એને કેમ બધાય પોતાના સિંહાસન પર બેહાડે છે? ત્યાં તો આગળ ગયા, હાલ બિંદા આગળ ગોલોકમાં ગયા. આ અમારું ગોલોક, ત્યાં તો ભગવાન શ્રીકૃષ્ણ ઊભા થઈ ગયા. ઊભા થઈને પોતાના સિંહાસન પર બેસાડ્યા, પૂજા કરી, આરતી કરી. અને પછી મહારાજ કે બિંદા હાલ આવે અમે તને અમારું બીજું ધામ બતાવીએ. અને મહારાજ લઈ ગયા અક્ષરધામમાં. મહારાજ કે આ અમારું અક્ષરધામ. અને ત્યાં સિંહાસન હતું, એની ઉપર જઈને મહારાજ સ્વયં બેસી ગયા. અને બિંદાએ આ જોયું, સમાધિમાંથી એ પાછો આવ્યો. સમાધિમાંથી આવીને સીધો જ મહારાજના ચરણારવિંદ પકડીને કહે છે, પ્રભુ તમે તો ભગવાન છો. મેં તો આજ સુધી, મને તો એવી જ ખબર હતી કે વધુમાં વધુ જે નારાયણના સ્વરૂપો છે બધા એક છે, પણ મને તો આ જોયું ત્યારે ખબર પડી કે તમે સ્વામી નારાયણ તો એક અને માત્ર એક જ છો, તમારા જેવું બીજું કોઈ છે જ નહીં. એટલે જ પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં ગાયું છે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. પ્રેમાનંદ સ્વામી કે હમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે, અમને ભગવાન સ્વામીએણ જ ખપે. જેને ઓળખ્યા હોય એને આવું સમજાય. પણ મહારાજ આવું સમાધિ કરાવીને શું કરતા? તો સમાધિ કરાવીને અલૌકિક રીતે સ્વયં આવી સમાધિની અંદર અલૌકિક રીત સૌને બતાવતા અને સૌને આશ્ચર્ય થાય એવું કરતા. બીજું, સ્નેહ વિન મૂર્તિ હરિ કેરી, ધારે મેં ન આત કો વેરી, સ્નેહરૂપ દોરી તત્કાલ, તરત દેખાઈ આત ધર્મલાલા, તરત દેખાઈ આત ધર્મલાલા. મહારાજ કહે છે, લૌકિક બાબતમાં કોઈને આશ્ચર્ય થાય નહીં, આશ્ચર્ય થયા વિના સ્નેહ થાય નહીં. હેત ક્યાં થાય છે દરેકને? જ્યાં આશ્ચર્ય થાય ને ત્યાં. તમે કોઈને એમ કહો કે લોયાધામ ન્યૂજર્સીની અંદર ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે, દર્શન કરવા માટે આવજો, તો કદાચ 100 વ્યક્તિને વાત કરો તો 20 વ્યક્તિ આવે, 100 વ્યક્તિને વાત કરો તો 20% આવે અહીં દર્શન કરવા. 100 બોલ્યો ને તો રિકી ભગત વિચારવા લાગે, મેં કીધું મને કહી દેવો તો. અને જો તમે એવું કહો કે ઘનશ્યામ મહારાજ સિંહાસનમાંથી ઉતરી અને સ્ટેજ ઉપરથી નીચે ઠેક દરવાજા સુધી આવ્યા, એના કંકુના પગલા પડ્યા છે, તો 100 ના 500 માણસ આવે, 1000 માણસ આવે. જીવનો એક એવો સહજ સ્વભાવ છે, જ્યાં આશ્ચર્ય દેખાય ત્યાં સ્નેહ થાય, આશ્ચર્ય ન દેખાય તો સ્નેહ ન થાય. વચ્ચે વાત આવી હતી કે સિદ્ધપુરની અંદર ભગવાને પગલા પાડ્યા, 200 ની 200 ભરીને સિદ્ધપુર ગઈ. હવે સિદ્ધપુરમાં તો ભગવાન વર્ષોથી બેઠા છે, પણ પગલા પાડ્યા એ ખબર પડી. એટલે 200 ની 200 ભરાઈને સિદ્ધપુર ગઈ, તો શું પગલા પાડ્યા એટલે સિદ્ધપુરમાં ભગવાન આવી ગયા, અને જેથી પગલા નહોતા પડ્યા તેથી સિદ્ધપુરમાં ભગવાન નહોતા. પણ આ એક જનમાનસનું એક પ્રકારની આ રીતની વિચારધારા છે કે જ્યાં આશ્ચર્ય લાગે ત્યાં ઓટોમેટિક ખેંચાણ થાય. ઘનશ્યામ મહારાજની કોઈ માનતા કરી અને ફળી
એટલે એને આશ્ચર્ય લાગે, એટલે ભગવાનમાં સ્નેહ થાય. પણ જો આશ્ચર્ય ન થયું હોય એવું, તો ભગવાનમાં સ્નેહ નહીં, તો ભગવાનમાં સ્નેહ કેમ ના થાય? સમજણ વિનાના પરિપક્વ જે ભક્ત ન હોય એના માટે આ વાત છે. બાકી મહારાજ જાતે જ કહેતા કે અમને તો સમજણરૂપી સમાધિ જ ગમે. આવી સમાધિઓ કરાવવા પાછળ મહારાજને એટલું જ ખાલી અર્થ હતો કે જીવને મહારાજની મૂર્તિમાં હેત થાય. બાકી મહારાજને સમજણરૂપી સમાધિ કરાવી છે, ગમે એવી ઉપાધિ આવી જાય, એક પણ આશ્ચર્ય ન બતાવે, તોય મહારાજ એ મહારાજ જ છે, એ ખરેખર સાચો સ્નેહ છે. પણ જગતના જીવને હેત એવી રીતે જ થાય. સૌ પ્રથમ જગતનો જીવ શું, સત્સંગની અંદર પણ દરેકને સૌ પ્રથમ પગથિયું એ જ છે કે કંઈક આશ્ચર્ય દેખાય એટલે એ થાય. પણ ઠેક સુધી આશ્ચર્ય નથી માગ્યા કરવાનું, ઠેક સુધી તો બસ પછી તો મહારાજે મહારાજ. આશ્ચર્ય બતાવે તોય ભલે, ના બતાવે તોય ભલે, ચમત્કાર કરે તોય ભલે, ના કરે તોય ભલે, મારું ધાર્યું કરે તોય ભલે, ના કરે તોય ભલે, મારી અરજી મૂકું એ પાસ કરે તોય ભલે, ના કરે તોય ભલે, એ ભગવાન છે તે છે, એ પ્રત્યક્ષ છે તે છે જ, જે ધામમાં છે એના એ જ આ સિંહાસનમાં છે, એના એ જ મારા હૃદયમાં છે, એના એ જ મારા ઘર મંદિરમાં છે, એના એ જ મારા ફોનની અંદર દેખાય છે કે મારા પોકેટમાં દેખાય છે, એના એ જ છે. હરિકૃષ્ણ રૂપે છે, ઘનશ્યામ રૂપે છે, બાળ સ્વરૂપે છે કે મોટા સ્વરૂપે છે, પણ એના એ જ છે. આવી રીતનું ભગવાનના સ્વરૂપની દ્રઢતા સમજણથી કરવાની હોય, પરંતુ શરૂઆતની અંદર સ્નેહ કરવા માટે આશ્ચર્યની જરૂર પડે. ચોક્કસ ચમત્કાર થોડો થાય તો ભગવાનમાં હેત વધી જાય. સ્નેહ વિન મૂર્તિ હરિ કેરી, ધારે મે ન આત કો વેરી, સ્નેહ રૂપ દોરી તત્કાલા, તરત દેખાઈ આત ધર્મ લાલા. સ્નેહ થયા વિના શ્રીહરિની મૂર્તિ ક્યારેય ધારી શકાતી નથી, અને સ્નેહરૂપી દોરીથી શ્રીહરિ પોતાના ભક્તોને તત્કાળ બાંધી દેતા હતા, તેથી ધર્મનલાલ શ્રીહરિની મૂર્તિ તરત જ આશ્ચર્યયુક્ત દેખાઈ આવતી હતી. જેને હેત ના હોય ને, એ વસ્તુ એને ક્યારેય દેખાય નહીં. આંખ બંધ કરે અને અંધારું કેમ દેખાય? કારણ કે ભગવાનમાં જોઈએ એવું હેત થયું નથી. ખુલ્લી આંખોએ ગાડી દેખાય કે ના દેખાય? આપણી આંખ ખુલ્લી છે અને હું એવું કહું કે તમારી ગાડી તો દેખાય કે ના દેખાય? ભગત દેખાય ને? ખુલ્લી આંખોએ ગાડી દેખાય, ખુલ્લી આંખોએ આપણું ઘર દેખાય, ખુલ્લી આંખોએ આપણા ઘરના સોફા સેટો દેખાય, ખુલ્લી આંખોએ આપણને આખું જગત દેખાય. અહીં બેઠા છે, અહીં સામે ભગવાન છે, સંત છે, ભક્તો છે, મંદિર છે, છતાંય પણ આપણે અહીં બેઠા છીએ. પણ આપણે બજાર જોયું હોય અને અહીં બેઠા ખાલી એટલું બોલીએ કે ઓક્ટરી રોડ, ત્યાં આખો ઓક્ટરી રોડ દેખાવા લાગે, દેખાવા લાગે ને ઓક્ટરી રોડ આખો ખુલ્લી આંખોએ, તો ભગવાન કેમ ન દેખાય? જેટલો સ્નેહ વધારે એટલા ભગવાન જલ્દી સાંભળે, જેટલો સ્નેહ ઓછો એટલા ભગવાન ઓછા સાંભળે. ભગવાનમાં જો પ્રેમ થઈ જાય તો ભગવાન ભૂલાય જ નહીં. ભગવાનને ના સંભાળવા હોય તોય સાંભળી આવે, તોય સાંભળી આવે. આપણા અક્ષર નિવાસી મામા, મામાને કેટલી વખત સ્વપ્ન આવતા, ભગવાનના સ્વપ્ન આવતા, અહીં હવાર આવે એટલે મને કહે જ, અઠવાડિયામાં બે ત્રણ વખત તો કહે જ કે આજે આવું ભગવાનનું સ્વપ્ન આવ્યું, આજે આવું સ્વપ્ન આવ્યું, આજે આવું સ્વપ્ન આવ્યું, આજે મહારાજ આવી રીતે આવ્યા, ઠેક ધામ ઉધી લઈ ગયા, દરવાજેથી છોડીને જતા રહ્યા, કેમ એમ થયું? આમ પૂછે. સ્નેહ ભગવાનમાં હેત થાય એટલે સાંભળે. ભગવાનમાં જ્યાં સુધી હેત નથી થયું ત્યાં સુધી સંભાળવા મહેનત કરવી પડે છે. પણ ભગવાનમાં હેત થઈ જાય પછી જેમ જગતની અંદર જેમાં હેત થાય એને સંભાળવા કોઈ મહેનત ના કરવી પડે. આબેહૂબ દેખાય, આબેહૂબ દેખાય કે આ આવું છે, આવું છે, આવું છે, તો બસ ભગવાન પણ એ રીતે દેખાય હેત થઈ જાય પછી. અને એવું હેત કરાવવા માટે જ ભગવાન આશ્ચર્ય બતાવે છે. આશ્ચર્ય બતાવવા પાછળનો ભગવાનનો આશય એવો નથી કે ભક્ત સકામ બને. આશ્ચર્ય બતાવવા પાછળનો ભગવાનનો આશય એ છે કે ભક્ત મારામાં હેત કરીને નિષ્કામ બને, એને કોઈ વસ્તુની આ લોકની અપેક્ષા ના રહે, કેવળ મારી મૂર્તિ જ જોઈએ, તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને આપશોમાં.
તમારી મૂર્તિ સિવાય કાંઈ જોતું જ નથી. સ્નેહ એવો છે. એક ભગત હતા મૂડી દેશની અંદર. એ ભગત, એને એવી સ્થિતિ હતી, અખંડ ભગવાન સાંભળે એનું નામ નથી લખ્યું શાસ્ત્રમાં. પરમ પૂજ્ય અક્ષર સ્વરૂપદાસજી સ્વામી મૂડીના, એમની વાતોની અંદર એ વાત છે કે એ ભગતને ભગવાન જ સાંભળે. જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખાય. એ કંઈ પણ કરતા હોય ને તો ભગવાન જ દેખાય. એને વર્ષોથી ભગવાન સિદ્ધ થયેલા એવા. કોઈ પણ ક્રિયા કરે પણ ભગવાનની મૂર્તિ એને દેખાય જ. પાણી વાળતા હોય ખેતરમાં તોય ભગવાન દેખાય, રોટલો જમતા હોય તોય ભગવાન દેખાય. એની કોઈ ક્રિયા ભગવાન વિનાની નહીં. જેમ પેલું તીરમાં લીંબુ ખોસ્યું હોય એમ એને જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખાય. એક વખત ઘાસ હોય, પેલું થુમડું, એ ઘાસ હોય, એ ઘાસને આમ કાઢતા હતા અને ઘાસને આમ ખેંચતા હતા, તેમને મૂર્તિ એ ઘાસના થુમડામાં દેખાઈ. પરંતુ એને જ્યારે ઉખાડ્યું ત્યારે મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ એટલે ભગત મૂંઝાયા. અને ત્યાં જ ખેતરમાં એ જ જગ્યાએ એક પગે બે હાથ જોડીને આમ ઊભા રહી ગયા. એક પગે ખાધું નહીં, પાણી પીધું નહીં. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, ચાર દિવસ થયા, દસ દિવસ થઈ ગયા. દસ દિવસ સુધી બસ આમ જ સ્વામિનારાયણ 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 ખેતરમાં એ જ જગ્યાએ. પેલા બીજા કામ કરવાવાળા બધા કે ભગત શું કરો છો તમે, કોઈ અરે કંઈ બોલે નહીં, કુટુંબ પરિવાર આરે કંઈ બોલે નહીં. બસ સ્વામિનારાયણ એક જ પગે દસ દિવસથી નાયા ધોયા ખાધા પીધા વિનાના. દસમે દિવસે મહારાજે દર્શન દીધા. દસમે દિવસે મહારાજ દર્શન દઈને કે ભગત કેમ કંઈ કરતા નથી, આમ કેમ એક પગે ઊભા રહી ગયા છે? તો કે મહારાજ, તમારા વિના એક ડગલું પણ કેમ ભરાય? શું પૂછ્યું? તમારા વિના તો એક ડગલું પણ કેમ ભરાય? પાછા મહારાજ એની પાસે આવી ગયા. મહારાજે એની પરીક્ષા લીધી. અખંડ એની નજરની સામે રહેતા થોડીક વાર, એક સેકન્ડ માટે ભગવાન અદૃશ્ય થયા અને દેખાતા બંધ થયા, તો એને તરત એક પગે દસ દિવસ સુધી હે પ્રભુ તમારા વિના ડગલું કેમ ભરાય. આપણા કેટલા ડગલા ભરાય વિચારો. મારે મારા હૃદયમાં ને તમારે તમારા હૃદયમાં, બસ આટલો સ્નેહ આપણને ભગવાનમાં થયો છે. જેટલા ડગલા ભગવાનની મૂર્તિએ સહિત ભરાય છે એટલો સ્નેહ ભગવાનમાં છે. બાકી આપણો સ્નેહ નથી એમ નહીં, પણ જેને સોલિડ સ્નેહ કહેવાય, જેને 100% સ્નેહનું સ્વરૂપ કહેવાય, એ આપણી આપણને કેટલું સિદ્ધ થયું છે. હા, ભગવાન માટે આપણે રાત ને દિવસ કોઈ ને કોઈ સેવા કરતા હોય. અમે સંતો થાળ કરીએ છીએ, વાઘા ધરાવીએ છીએ, આ કથા કરીએ છીએ, તમે કથા સાંભળો છો, બધો સ્નેહના સ્વરૂપો છે. પરંતુ ઊંડાણનું સ્નેહ એ છે ભગવાનની મૂર્તિ ભૂલીને એક પગલું પણ ના ભરાય, એ ઊંડાણનું સ્નેહ છે. અને એવો સ્નેહ ભગવાનમાં જ્યારે કરે છે, ભગવાન એવી સ્નેહરૂપી દોરીએ કરીને બંધાય છે. સ્નેહરૂપી દોરીથી શ્રીહરિ પોતાના ભક્તને તત્કાળ બાંધી દેતા હતા. તેથી ધર્મનલાલ શ્રીહરિની મૂર્તિ તરત આશ્ચર્યયુક્ત દેખાઈ આવતી. લોકો જ્યારે આશ્ચર્ય દેખે ત્યારે તેમને અત્યંત મહિમા સમજાતો. પછી તેનું મનન નિધિધ્યાસ જ્યારે કરે ત્યારે તેને મૂર્તિમાં દ્રઢતા થતી. મૂર્તિમાં દ્રઢતા ક્યારે થાય? આશ્ચર્ય દેખીને પાછું એનું મનન કરે. મૂર્તિ યાદ રાખવી કઠણ એટલા માટે પડે છે કે બીજી બધી વસ્તુનું આપણે મનન ચિંતન કરીએ છીએ, મૂર્તિને આપણે ભૂલી જઈએ છીએ. બીજું બધું જ આપણે સંભાળ્યા કરીએ છીએ. કંઈક ખાધું હોય તો વારે વારે સંભાળીએ છીએ, બહુ સરસ હતું, બહુ સરસ હતું, એટલે જ યાદ રહે છે. કંઈક જોયું હોય તો વારે વારે આપણે સંભાળીએ છીએ, બહુ સરસ જોવા જેવું હતું, પાંચ જણને કહીએ બહુ સરસ જોવા જેવું હતું, એટલે સાંભળે છે. પણ ભગવાન આપણે એમ કહેતા નથી કે મહારાજ આજે આવા વાઘા પહેર્યા હતા, મહારાજ બહુ રૂપાળા લાગતા હતા, ઓહો જોવા જેવા હતા, મહારાજના દર્શન કરવા જેવા હતા, સંભાળવા જેવું હતું.
આવી રીતે એનું મનન ચિંતન નિદિધ્યાસ નથી એટલે ભૂલી જવાય છે. બાકી બધુંય પંચ વિષય છે ને એને વારે વારે આપણે રટન કરીએ છીએ એટલે એ યાદ રહી જાય છે, એની માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. શ્રીહરિ સંકલ્પ કરે કે તરત જ જનો સમાધિમાં જતા હતા. તત્કાળ શ્રીહરિના સંકલ્પ પ્રમાણે તેમને ત્યાં દેખાતું તેથી તેના મનમાં અતિશય આનંદ થતો હતો. જેના હૃદયમાં ભગવાનનો મહિમા ન હોય અને તે કદાચ અત્યંત અલૌકિક બાબતને દેખે તો પણ તેના હૃદયમાં લેશ પણ મહિમા રહેતો નથી. જેમ કે ફૂટલા વાસણમાં પાણી રહેતું નથી તેમ જેના હૃદયમાં ઘણો મહિમા હોય તેના હૃદયમાં અલૌકિક બાબત કાંઈક થોડી વાર ટકે, પણ જો તેનો અભ્યાસ રાખવામાં ન આવે તો સ્વપ્નની માફક ભૂલી જાય. ભગવાનનો અલૌકિક અનુભવ થાય એનું પણ મનન ચિંતન બહુ કરવું પડે, નહીં તો કેવું થાય, થોડા દિવસ સુધી રહે, થોડા દિવસ સુધી એ અનુભવ રહે તાજો, એનો આમ અનુભવ એની જે આમ હૃદયને વિશે આમ ત્વરા બહુ રહે, પછી પાછા જો ભૂલી જઈએ તો કેવું થઈ જાય, પેલું સ્વપ્નું આવ્યું એને કેમ થાય, સ્વપ્નું આવેલું ભૂલી જાય ને એમ ભૂલાઈ જાય. એટલે અલૌકિક જે જે ભગવાને આપણને પરચા પૂર્યા હોય, જે જે ભગવાને આપણને અનુભૂતિ કરાવી હોય એને બહુ જ સંભાળી રાખવી પડે, તો જ રોજ હૃદય એવું ને એવું આપણું ભગવાન પ્રત્યેનું રહે. નહીં તો ઘણી વખત સમય અંતરે બધી વસ્તુ ભૂલાઈ જાય એટલે હૃદય પાછું આપણું આમ ઓછું થઈ જાય ભગવાનમાં. અલૌકિક અનુભવ તો ભગવાનનો જે ભગત થાય એને થાય જ. મોક્ષના માર્ગે ચાલેલા દરેકને કોઈ ને કોઈ જગ્યાએ ભગવાનનો અલૌકિક અનુભવ થયા વિના રહે જ નહીં. ભગવાન દયાળુ છે, પોતાના ભક્તોને પોતાની મૂર્તિમાં ખેંચવો એવો ભગવાનને લોભ જ છે, એટલે ભગવાન એવો અનુભવ કરાવે જ છે દરેકને. પણ એ અનુભવને સતત તાજો રાખવો, સતત એવું સંભાળી રાખવું, ઓહો મહારાજ કેવું તમે બતાવ્યું હતું, મહારાજ કેવું તમે કર્યું હતું, એમ સંભાળી રાખે તો મહારાજ આરેનો સંબંધ સોલિડ થાય. પણ શું થાય કે જ્યારે એવું થયું હોય ત્યારે અઠવાડિયું 10 દિવસ મહિનો 2 મહિના કેફમાં રહીએ પછી ભૂલી જઈએ, ભૂલી જઈએ એટલે અલૌકિક ભાવ ભગવાનમાંથી પાછો ઘટી જાય, અથવા તો જે એવું હૃદય આપણું હોય એ ખેંચાણવાળું હૃદય ના રહે. માટે મનન ચિંતન જે ઘટના ઘટી હોય ને ભગવાનની આપણી સાથે એને મનન ચિંતન બહુ કરવું. શ્રીહરિ જ્યારે ધૂન કરી રહ્યા ત્યારે બધાને સમાધિમાંથી જગાડ્યા. પછી શ્રીહરિએ સમાધિવાળાને જેને જે આશ્ચર્ય અનુભવાયું હોય તે પૂછ્યું. મહારાજે દરેકને પૂછ્યું કે ભાઈ તમને શું અનુભવાયું સમાધિમાં બોલો. એટલે જેને જે અનુભવ થતો ને એ પૂછતા, અને એ બધાએ પૂછીને પછી મહારાજ પાછા એને એ રીતની જો એને કાચબ હોય તો ફરી પાછા એને સમાધિમાં બેસાડતા. ફરીથી બુરાનપુરથી સંતો જ્યારે નીકળ્યા, બુરાનપુરમાં સંતો ગયા હતા ત્યારે સંતોને મહારાજે 2 લાકડી આપેલી. એક લાકડીનું ઠેબું અડાડે આમ એટલે માણસને સમાધિ થાય, અને બીજું ઠેબું અડાડે એટલે સમાધિ ઉતરી જાય. સંતોને એક જ કામ કરવાનું, ભગવાન ભજો, જો તમે ખોટું કામ કરશો તો નરકમાં જશો. સંતો આમ કે એટલે ઓલા બધા કે નરક સાચું છે, લાકડી જડાડવાની સીધા સમાધિમાં નરકમાં જઈને માર ખાય તરત જ થઈ જાય, નરક સાચું છે. અક્ષરધામમાં જવું હોય તો ભજન કરો, અક્ષરધામ ક્યાં છે, આમ લાકડી અડાડે એટલે અક્ષરધામમાં જાય, અક્ષરધામ દેખાય. સંતો પાસે એવી ચમત્કારી લાકડી મહારાજે દીધેલી, તે ત્યાં બુરાનપુરથી જેમ પેલા બિંદો આવેલો ને એમ જ ભૌજી કરીને ક્ષત્રિય બ્રાહ્મણ હતો એ આવેલા, અને આવેલા બ્રહ્મ ક્ષત્રિય કહેવાતા. એ ભૌજીભાઈ આવેલા, એને નિશ્ચય મહારાજનો સંતોએ કરાવેલો, આવ્યા પેલી લાકડીનો ચમત્કાર જોઈને નિશ્ચય થયેલો. સંતો કે હાલો મહારાજના દર્શન કરવા, એટલે ભૌજીભાઈ આવ્યા ત્યાં મહારાજે મુંડન કરાવેલું તાજું. મહારાજ મુંડન કરાવતા હતા અને મુંડન કરાવીને તરત જ મહારાજ જમવા બેઠા. હવે દક્ષિણ બાજુ એવો રિવાજ કે મુંડન કરાવીને ક્યારેય પણ સીધું જમાય નહીં. આ તો ખબર નહીં તમારા અહીં આગળ બધો, આપણે તમારા અહીં ક્યાં બધે આવે, બધે જ આખી દુનિયામાં એવું થઈ ગયું છે કે દાઢી મૂછ ને વાળ ને નખ ને આ બધું કાપીને સ્નાન કરવું પડે. ખરેખર એ ત્યારે જ થાય કે જ્યારે સ્નાન કરવાનું હોય. સ્નાન કર્યા પછી કોઈ દાઢી મૂછ કરે કે પછી વાળ કાપે કે નખ કાપે તો સ્નાન કરવું જ પડે. જ્યાં સુધી તમે સ્નાન ના કરો ત્યાં સુધી તમે પૂજા કરવાના અધિકારી ના થાવ, પૂજા ન થઈ શકે, પવિત્ર ન ગણાવ, સૂતકવાળા ગણાવ. એટલે નખ કાપે, વાળ કાપે, દાઢી મૂછ તમે કરો તેની અંદર સ્નાન કરવું પડે કરીને. હવે એ તો કાંઈ હોય નહીં, 4 વાગે કરીને સીધા મંદિર આવતા હોય એવું થાય, પણ ખરેખર સ્નાન કરવું પડે એવો વિધિ છે. સંતો ક્યારેય પણ નખ કાપે
તો નખ કાપવાની સંતોની પ્રક્રિયા જ્યારે સ્નાન કરવા જાય ત્યારે જ હોય. આ દાઢીને મૂછ તો અમારે કાંઈ મહિને એક જ વાર વતું કરાવવાનું મહારાજે કીધું, એટલે મહિને એકવાર બધું મૂંડો બધું એક આરે થાય, પણ કરીને સ્નાન કરવું પડે. તો મહારાજ છે ને સ્નાન કર્યા વિના જમવા બેઠા. હવે ભૌજીભાઈ બહુ પાકા ભગત, બહુ પાકા ભગત એટલે આવા ધર્મ નિયમ એની દક્ષિણની રીત પ્રમાણે, એટલે એને નાયા વિના મહારાજને ખાતા જોયા ને એટલે એને નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થઈ ગયો, ગૂંચવણ ઊભી થઈ મોટી કે આ સ્વામિનારાયણ ભગવાન છે, હજુ ભગવાનને એ જ નથી ખબર કે વાળ કપાવીને નાહવું પડે. એટલે ઉતારે ગયા અને ઉતારે જઈ અને ભૌજીભાઈ કે આ તો હું ઠેક મારો દેશ છોડીને ક્યાંય આવ્યો ધક્કો ખાવા માટે, હાલો પાછો જોઉં. સંતો કે ચિંતા ના કરો, રો, આ જ ભગવાન છે, તમે પેલી લાકડી ચમત્કારી નહોતી જોઈ, એ આ ભગવાને જ આપેલી છે. આમને આપેલી છે કે આમને કેવી રીતે ખાવું નાવું એ નથી ભાન. સંતો કે તમે રો તો ખરા. પછી સંતોએ મહારાજને કીધું, મહારાજ કંઈક અમારી મહેનત બાજુ જુઓ, કેટલે દૂરથી એક મુમુક્ષુ લઈને આવ્યા છે અને તમે આવું ચરિત્ર કરો છો, તે આમાં એનો નિશ્ચય તૂટી જશે તો એ તમને ભગવાને નહીં માને ને અમારી મહેનત માથે પડશે. મહારાજ કે ચિંતા ના કરો, કાલ લઈ આવજો. એટલે સંતો ભૌજીભાઈ કે આલો સભામાં, ભૌજીભાઈ કે ના, હું મારે એને જોવા નથી, તમે હાચા પણ એ ભગવાન નહીં, વાળ કપાઈને નાયા વિના સીધા ખાય એ હાના ભગવાન. અને ત્યારે સંતોએ માંડ માંડ સમજાવ્યા ને લાવ્યા. ભૌજીભાઈ સામે મહારાજે જ્યાં દ્રષ્ટિ કરી, સમાધિ થઈ, મૂર્તિ આગળ ચાલી, ભૌજીભાઈને દેવલોક, શિવલોક, બ્રહ્મલોક, સૂર્યમંડળ, વૈકુંઠ, ગોલોક, ત્યાં જઈને ઠેક એ બધાને મધ્ય અક્ષરધામમાં લઈ ગયા. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર મહારાજને જોયા, અનંત કોટી મુક્તો દ્વારા સ્તુતિ કરતા મહારાજને જોયા. ભૌજીભાઈને 2 કલાક સુધી આ સ્થિતિમાં રાખ્યા અને પછી સમાધિમાંથી પાછા બહાર કાઢ્યા. આ બધો પ્રતાપ જોઈને ભૌજીભાઈને થયું, પહેલાં તો પાછું એમ લાગ્યું કે આ તો જાદુગર લાગે છે, આવું કરતા લાગે છે, પણ ધીરે 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 પછી નિશ્ચય થયો કે આ ચોક્કસ ભગવાન જ છે. અને અક્ષરધામની અંદર જ્યારે મુક્તોની સભા વચ્ચે મહારાજને જોયા ત્યાર પછી ભગવાન જાણીને સમાધિમાંથી બહાર આવીને પગમાં પડ્યા. ત્યારે મહારાજ બોલ્યા, અમે તો મુંડન કરાવ્યા પછી સ્નાન કરાવીના જમ્યા હોવાથી ભગવાન નહીં ને કે. ત્યારે ભૌજીભાઈ કે હવે 100 વખત તમે મુંડન કરાવી અને નાવનાન ખાવ ને તોય તમે ભગવાન ખરા. આવો મહારાજ નિશ્ચય કરાવવા માટે આવી બધી લીલાઓ કરતા મહારાજ વારંવાર જનને સમાધિ કરાવતા. પછી દયાળુ શ્રીહરી મુખાડો રૂમાલ રાખીને તેમને પ્રેમથી પૂછતા, ત્યારે જેને જેટલું યાદ આવે તેટલું એ પ્રમાણે બોલતા, જેને બોલવામાં અપક્વતા જણાતી તેને ફરીવાર સમાધિ કરાવતા. મહારાજને લાગે કે આને પૂરેપૂરું નથી સમજાયું એટલે એને ફરી સમાધિ કરાવે. અને શ્રીહરિ જે ગામમાં જઈને રહ્યા હોય ત્યાં પોતાનું સામર્થ્ય અત્યંત દેખાડતા, હરિભક્તો તેને આશ્ચર્ય માનતા, પણ બીજા લોકો એને કંઈક જાદુ માનતા. કુસંગી લોકો એવું માનતા કે સ્વામિનારાયણ તો જાદુગ્રા છે, જાદુ કરે છે. શ્રીહરિ તો પોતાના ભક્તો માટે પ્રગટ્યા છે, વિમુખ લોકોની તો વાતને પણ કાને ધારતા નહીં. જેટલા અધર્મીને વિમુખ લોકો હતા તેને તો શ્રીહરિ પશુના સમાન ગણતા. વિમુખો જેમ જેમ દ્વેષ કરતા તેમ તેમ શ્રીહરિ પોતાનું સામર્થ્ય અધિક દેખાડતા. પોતે જગતમાં નિર્ભયપણે વિચરણ કરતા પણ કોઈને પોતાના સમાન દેખતા નહીં. શ્રીહરિના હાથમાં સૌની દોરી રહી છે જેનાથી કાંઈ ચોરાયું ચાલવાનું નથી, અર્થાત કાંઈ અજાણ્યું નથી. ભવ બ્રહ્માદિક સમાન અહીં કોઈ કહેવાય નહીં. ઇન્દ્રાદિક દેવ જે કહેવાય છે તેની પણ આગળ મનુષ્ય માત્ર જો રાજા હોય તો પણ કાંઈ લેખામાં નહીં, પરંતુ શ્રીહરિની આગળ તો જે ગણાવ્યા તે સર્વેનું સામર્થ્ય મચ્છર કરતાં પણ તુચ્છ ગણાય. બ્રહ્માદિક ને ઇન્દ્રાદિક, બ્રહ્મા અને ઇન્દ્ર, આ પૃથ્વી પરનો કોઈ રાજા હોય એ બ્રહ્મા આગળ ને ઇન્દ્ર આગળ હાવ રાંક કહેવાય, ગરીબ કહેવાય. એવી રીતે એ બ્રહ્માદિક ને ઇન્દ્રાદિક છે ભગવાન આગળ મચ્છર જેવાય ના કહેવાય. એ બ્રહ્માની તાકાત કેટલી, આ સૃષ્ટિની અંદર આટલા મનુષ્યો બનાવ્યા, કોઈની એક સરખી કીકી નથી બનાવી, કોઈની એક સરખી ફિંગરપ્રિન્ટ નથી બનાવી, કેવા એન્જિનિયરો રોક્યા હશે બ્રહ્માએ. એ બ્રહ્મા આટલી શક્તિવાળા, આટલી તાકાતવાળા, આખી સૃષ્ટિનું સર્જન કરવાવાળા, એ બ્રહ્માને પણ ભગવાનની આગળ મચ્છરથી પણ તુચ્છ કીધા છે. ઇન્દ્રાદિક દેવતાઓને પણ મચ્છરથી તુચ્છ કીધા છે, આવી ભગવાનની મોટાઈ છે.
શ્રીહરિના સામર્થ્યનો અણુ જેટલો અંશ પણ બ્રહ્માદિકને મોહ પમાડે છે તો બીજાની તો તેની આગળ ગણતરી જ શું. શ્રીહરિ ભક્તોનું હિત કરવા માટે જ પોતાનું સામર્થ્ય અધિક પ્રગટ કરતા હોય છે. અતિ શુદ્ધ ધર્મ જુએ છતાં પણ જગતમાં મૂર્ખ લોકો વિપરીત બોલતા હોય છે. જેમ જેમ વધારે ત્યાગરૂપ ધર્મ રાખવામાં આવે તેમ તેમ જગતના અજ્ઞાની લોકો વધારે દ્વેષ કરે. અધિક સામર્થ્ય જણાવવા માટે શ્રીહરિ જગતના દ્વેષ ઇત્યાદિકને ગણતા નહીં. પરમેશ્વરે જ્યારે જ્યારે અવતાર લીધા છે ત્યારે ત્યારે અજ્ઞાની લોકોએ તેમનો દ્વેષ કર્યો જ હતો, તેવું તો અનંતવાર થયું છે. કંઈ આજના સમયમાં જ તે લોકો વધારે દ્વેષ કરે છે એવું નથી. શ્રીહરિએ લોકોને સમાધિની રીત દેખાડી મધરાત થવા આવી તે પછી જ્યારે શ્રીહરિ પોઢવા ગયા ત્યારે ગામના બધા લોકોને ઘેર જવાની રજા આપી. અડધી રાત સુધી લોયા ગામના લોકો બેઠા અને આ બધું સમાધિનું પ્રકરણ મહારાજે ચલાવ્યું. એના દ્વારા મહારાજે લોયા ગામના હરિભક્તોને સમાધિ દ્વારા પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. અડધી રાત થઈ ગામ લોકો બધા ઘેર ગયા, સંતો બધા ધ્યાનમાં બેઠા. હરિચરિતાના સાગરમાં ક્યાંય એવું નથી આવતો કે સંતો સૂઈ ગયા. આ વાંચીને અમારે ધ્યાનમાં જ બેહવું પડે એવું થઈ ગયું. સંતો ધ્યાનમાં બેઠા. સૌએ તે સમયે મનને એકાગ્ર કર્યું. બધા સંતોએ પોતાના મનને એકાગ્ર કર્યું. તે પછી જ્યારે અરુણોદય થયો, જ્યારે સૂર્યોદય થયો ત્યારે સૌ સંતો ધૂન કરવા લાગ્યા. એટલે શ્રીહરિ ઉમંગભેર જાગ્યા, સૌને ચાલતા થવાની આજ્ઞા કરી. બધા દરબારો તૈયાર થયા. તે સવારી અતિશય સોહામની જણાતી હતી. ધર્મના લાલ શ્રીહરિ તત્કાળ તૈયાર થયા. બધા જ સોનેરી વસ્ત્ર પહેર્યા. અતિશય ભારે નોબત વાગવા લાગી. તે સાંભળીને બધા સ્ત્રી પુરુષો દોડી આવ્યા. હવાર થયું લોયામાં, નોબતો વાગી. મહારાજે સંતોને ઈશારો કર્યો, આપણે તો નાગડકા જવાનું હતું. હાલો મહારાજ તૈયાર થયા નાહી ધોઈને. સંતો નાહી ધોઈને પૂજાપાઠમાંથી પરવારીને તૈયાર થયા. નોબતો વાગી એટલે ગામના બધાય સ્ત્રી પુરુષો દોડીને આવી ગયા. સૌ પોતપોતાની રીતે શ્રીહરિને પગે લાગ્યા. શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા. ચોપદાર છડી બોલવા લાગ્યો. શ્રીહરિ નાગડકા ગામને માર્ગે આગળ ચાલ્યા. આ લોયા જઈને તમે નાગડકા ગયા હો, ચંદનના ચરણારવિંદ મહારાજે નાગડકાની અંદર આખી ગોદડીમાં પાડીને આપેલા છે, જે નાગડકામાં છે. લોયાથી 5-4 કિલોમીટર જ થાય. અને સુરા ખાચરનો મૂળ ગરાસ નાગડકા અને લોયા બંનેમાં હતો. વધારે પહેલાં નાગડકા રહેતા અને લોયાની અંદર પણ એમની જમીન હતી. જેવી રીતે પરા વિસ્તાર કે ને ગામની અંદરથી જાય પરા વિસ્તાર, એમ લોયા એવી રીતે હતું. અને ત્યાં સુરાબાપુની જમીન હતી, ત્યાં લોકો રહેતા. એટલે મહારાજ ત્યાં રોકાઈને આવે નાગડકા જાય છે. આગળના ભાગમાં અપાર વાજિંત્ર વાગતા હતા. તેનાથી સંપૂર્ણ આકાશ ગાજવા લાગ્યું. વિવિધ પ્રકારના પંચરંગી સોનેરી નિશાન ઉડી રહ્યા હતા. અનેક જાતની સવારી શ્રીહરિની આગળ સોહામણી લાગતી હતી. આ બધા શોભાને જોઈને દરબાર સુરા ખાચર મનમાં બહુ ખુશી થતા હતા કે વાહ, મારે ઘેર મહારાજ પધારે છે. એટલે સુરાબાપુ બહુ રાજી થયા. પોતાને ધન્ય ભાગ્ય માનવા લાગ્યા, કારણ કે અત્યારે શ્રીહરિ પોતાને ઘેર પધારી રહ્યા છે. શ્રીહરિ સુરા ખાચરને પોતાના અત્યંત પ્રેમી ભક્ત માનતા, અનન્ય દાસ ગણતા, તેથી તેમની સામે જોઈને બહુ રમૂજ કરતા. મહારાજ સુરાબાપુ સાથે જેટલી રમૂજ કરતા એટલી રમૂજ ગ્રહસ્થ આશ્રમમાં કોઈ ભક્ત સાથે કરેલી નથી, એટલું મહારાજને સુરાબાપુ ઉપર હેત હતું. રસ્તો એકદમ સારો ને ચોખ્ખો આવ્યો ત્યારે શ્રીહરિએ પોતાના ભક્તોને ધ્યાન કરવા માટે ઉપયોગી થશે એમ જાણીને ત્યાં ઘોડાને ખૂબ ફેરવ્યો. ચોખ્ખો રસ્તો ત્યાં નાગડકા જતા આવ્યો ખુલ્લો, એટલે મહારાજે ઘોડાને ફેરવ્યો. પણ કારણ શું? પોતાના શોખ માટે નહીં, ભક્તોના ધ્યાન માટે. કે મહારાજે આવી રીતે ઘોડો ફેરવ્યો હતો. મહારાજ ઘોડો ફેરવવાની લીલા બહુ કરતા. એકવાર મહારાજ બામરોલીની અંદર, બામરોલીના તખાપગી હતા, તે તખાપગીએ પોતાનો ઘોડો મહારાજને આપ્યો કે મહારાજ મારો ઘોડો પ્રસાદીનો કરી દો. પહેલાં અત્યારે ગાડી પ્રસાદીની કરવા આવો ને તમે ચાંદલા કરાવવા, પહેલાં ઘોડા પ્રસાદીના કરાવવા આવતા, કારણ કે ઘોડો જ વાહન હતું ત્યારે, બીજું કોઈ વાહન જ નહોતું. બળદ ને ઘોડો, હાથી તો કંઈ પોહાય નહીં, અને હાથી હાલે કેવો, પહોંચાડે ક્યારે. એટલે ઘોડો સારામાં સારું વાહન, અને એનાથી જાવ તો બળદ ગાડું. એટલે ગાડું નવું આવે તો બળદને પૂજા કરાવવા આવવાનું, પ્રસાદીના કરવા. ઘોડા હોય તો ઘોડા. તખાપગીએ કીધું મહારાજ મારો આ ઘોડો પ્રસાદીનો કરી દો. એટલે મહારાજ ઘોડા ઉપર બેઠા. પછી મહારાજે પોતાની આંગળીનો વેઢ, એટલે આંગળીની વીંટી, એ તખાપગીને આપી કે લે આ વેઢ, અને દૂર તમે આ વીંટીને તમારે જ્યાં મૂકવી હોય ત્યાં મૂકી દો. એટલે દૂર એ વીંટી તખાપગીએ મૂકી. પછી મહારાજ કે તમે હવે દૂર ઊભા રહી જાઓ. એને દૂર ઊભા રાખ્યા અને પછી મહારાજે ઘોડાને પેંગડું માર્યું.
ઘોડો તાજો પલોટાયેલો હતો, નવું ઘોડું હતું, એટલે નવો હોય ત્યારે થોડો એની ઉપર વિશ્વાસ નહીં કે શું કરે એમ. પણ મહારાજે એની સવારી મુશ્કેલ હતી તોય મહારાજે એને કુંડાળે નાખ્યો આમ ગોળ, અને કુંડાળે નાખીને જ્યાં વેઢ હતો તે તરફ ઘોડો દોડાવ્યો. એટલા વેગમાં મહારાજે દોડાવ્યો કે એક બાજુ સરકીને મહારાજે વેઢ આંગળીમાં પહેરી લીધો, અને ચાલુ સવારીએ આ ક્રિયા જોઈને બધા તાજુબ થઈ ગયા. કોહો, મહારાજને આવો ઘોડો હાંકતા આવડે છે? મહારાજ કે પગીઓને પોતાના ધંધાથી વિશેષ દેખાય ત્યારે પ્રતાપ જેવું લાગે, આ તખો પગી. હવે એને તો બહુ વિશેષ લાગે ને, એટલે આ પગીઓનો એનો ધંધો શું? ચોરી લૂંટફાટ. એના ધંધાથી વિશેષ કે આવો તો ઘોડે સવાર કોઈ જોયો જ નથી. આવી રીતે ભગવાન પોતાની મૂર્તિમાં હેત કરાવતા. અરદેસર, સુરતના અરદેસર કોટવાડ, એના ભાઈ પીલુ હતા. અરદેસર કે મહારાજ હું તો તમારો થયો, પણ મારા ભાઈનું કલ્યાણ થાય એવું કરો. મહારાજ કે તારા ભાઈને હાનો શોખ? તો કે ઘોડાનો. તે મહારાજે ઘોડો કુંડાળે નાખ્યો. તે પીલુ સાહેબ એમ વિચારે, ઓહો, સ્વામી એને આવો ઘોડો ખેલવતા આવડે છે, આવો ઘોડો ખેલવતા આવડે છે. એ એના હૃદયમાં કંડારાઈ ગયું. પછી એ કાંઈ સત્સંગી હતો નહીં એટલો, પણ એનો અંતકાળ આવ્યો ત્યારે એને યાદ આવ્યું કે સ્વામી નારાયણ આવો ઘોડો ખેલવતા, અને મહારાજ એને લેવા માટે આવ્યા. એટલે મહારાજની તમામ લીલાઓ જીવના કલ્યાણને અર્થે છે. ઘોડાને દેખીને બધા દરબારોએ તેના ઘણા વખાણ કર્યા, કારણ કે આ દરબારોને આવો ઘોડો ખેલવે એમાં જ મજા આવે. તમે જો લોયાનો શાકોત્સવ જ્યારે થાય કે ત્યારે તમે આગળ જોશો યુટ્યુબ ઉપર એ વિડીયો ક્લિપ જોશો, ત્યાં દરબારો ઘોડા ખેલાવે ને આ બધું, ત્યાં બહુ જ આવું બધું. ત્યાં આગળ તમે સામયું કાઢો તો એ સૌથી આગળ એ દરબારો ઘોડા ખેલવા આવી જ જાય, એનો શોખ એને. એટલે મહારાજને પણ એ ખેલવતા જોઈને બહુ રાજી થયા. આનો વેગ વિમાન કરતાં પણ અધિક છે. આના વેગની આગળ ગરુડનો વેગ પણ સા લેખામાં. વીજળીના સમાન આનો વેગ છે, માટે એને વાજી કહેવાય. આવું દરબારો વાતો કરતા, બધા જ વાહનોમાં આ અશ્વ શિરતા જ માથાનો મુગટ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હાથી આના જેવો ધાર્યો વેગ કરી શકે નહીં. બધાય વાહનોમાં ઘોડો છે એ સર્વશ્રેષ્ઠ કહેવાય. આવી કાઠી દરબારો વાતો કરે છે. મહારાજ લોયાથી નાગડકા તરફ જવા રસ્તા ઉપર ચાલી રહ્યા છે. હજુ નાગડકા પહોંચ્યા નથી, પણ ઘોડો ખેલાવે છે એ જોઈને દરબારો બહુ રાજી થયા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચૈતન્ય સાગરના ચતુર્થ પુરમાં શ્રીહરિનું દિવ્યપણું કહ્યું, અને લોયાના ભક્તોને રાજી કરીને નાગડકા જતા અશ્વને ફેરવ્યો. એ નામે 52મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી